કતારગામ ખાતે આવેલા કિરણ હોસ્પિટલના તબીબોએ છ મહિને જન્મેલા બાળકને એકવીસ દિવસ સુધી હોસ્પિટલમાં રાખી આધુનિક ટેકનોલોજી અને ડોક્ટર અથા પ્રયાસોથી નવજીવન પણ આપ્યું છે સામાન્ય રીતે અધૂરા મહિનામાં જન્મેલા બાળકનો વિકાસ ઓછો થવાથી ઘણી વખત બાળક મોતને ભેટે છે પરંતુ હાલની મેડિકલ ક્ષેત્રની આધુનિક ટેકનોલોજી અને ડોક્ટરના અથાક પ્રયાસોથી બાળકોનું મૃત્યુદર ઘટી રહ્યું છે સુરતમાં છ માસે જન્મેલું બાળક સ્વસ્થ થઈને ઘરે પરત થયું છે અધૂરા માસે જન્મેલા આ દસ બાળકોમાંથી બે જ બાળકો જીવિત રહી શકે છે તેવા સંજોગોમાં સુરતની કિરેન હોસ્પિટલમાં ઓગણત્રીસ માર્ચના દિવસે માતાએ છ મહિનાના બાળકને જન્મ આપ્યો હતો બાળક છ માસે જ જન્મ્યું હોવાથી તેના ફેફસાનો યોગ્ય રીતે વિકાસ થયો ન હતો ડોક્ટરોએ તેના ફેફસાને વિકાસ માટે સારવાર આપણ શરૂઆત કરી હતી તો નવજાત બાળકનું વજન માત્ર છસો ગ્રામ જ હતું તેના કારણે સ્વાભાવિક રીતે ડોક્ટરો અને સારવાર કરવામાં ખૂબ જ મુશ્કેલી થવા પામી છે ડોક્ટર દ્વારા બાળકને ફેફસામાં દવા આપવામાં આવી હતી ટ્યુબ દ્વારા માતાનું ધાવણ પહોંચવામાં આવ્યું હતું જેને કારણે બાળકનો ધીરે ધીરે વિકાસ શરૂ થયો હતો બાળકનું વજન આઠસો સાઠ ગ્રામ થતાં બાળકને એકવીસ દિવસ બાદ હોસ્પિટલને ડિસ્ચાર્જ કર્યું છે માતા પિતાએ પોતાના બાળકને જાણી ડોક્ટરો દ્વારા નવજીવન આપવામાં આવ્યું હોય તેમ તેમની આંખો ખુશીના આંસુથી છલકાઈ જવા પામી હતી હોસ્પિટલના તમામ સ્ટાફ સભ્યોએ તેમને આભાર માન્યો હતો ડૉક્ટરો દ્વારા જેટલા સૂચનો તેમને કરવામાં આવ્યા છે તે તમામનું તેઓ કાળજીપૂર્વક ધ્યાન રાખીને અમલ કરવાની ખાતરી આપી હતી માતાએ જણાવ્યું કે અધૂરા માસે જન્મેલા બાળકોને પણ ડૉક્ટરો નવું જીવન આપી શકે છે અને માટે ડૉક્ટરોને ભગવાન માનવામાં આવી રહ્યા છે અઝર ખુરશી જી ટેન્ટવી ન્યૂઝ